गुड मॉर्निंग। आपणे फरी पाछा जे थोड़ू रही गयुं तुं लेक्चरनी अंदर एने पाछो आगळ धपावानो छे अने ई लेक्चरने आगळ धपावता पहेला आपणे पाठ आम तो चोथो पाठ आपणे पूरो करी दीधो छे। हवे आपणे पाँचमा पाठ तरफ आगळ वधवानुं छे। पाँचमो पाठ छे गुर्जरीना गृहकुंजे। बहु सरस वात करी छे पाँचमा पाठनी अंदर। गुर्जरी એટલે આપણને ખબર છે કે આ પૃથ્વી વસુધામાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે। સુંદરમ દ્વારા આ કાવ્યની રચના કરવામાં આવી છે। સુંદરમનો જન્મ 2208માં થયો હતો, જ્યારે તેનું અવસાન 13/10/1991માં થયું હતું। સુંદરમ વિશે આપણે વિશેષ પરિચય લઈ તો એનું પૂરું નામ હતું ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહાર। સુંદરમનું પૂરું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહાર અને સુંદરમ તરીકે તેને ઓળખતા હતા। જ્યારે ભરૂચ પાસેનું મિયા માતર ગામ એ તેમનું વતન હતું। ભરૂચ પાસેનું મિયા માતર ગામ તેમનું વતન હતું અને પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી પૂર્ણ યોગના સાધક તરીકે એને જીવન વિતાવ્યું હતું। આમ તો એનો જીવનનો જે મહત્ત્વનો નિવાસ આપણે કહી તો એને પોંડિચેરી અરવિંદ આશ્રમમાં વિતાવ્યો હતો। ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમ આદરભર્યું સ્થાન ધરાવે છે। કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે। તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધી યોગીન ભાવનાઓ પ્રગટ થાય છે, તો ઉત્તરકાલીન કવિતામાં શ્રી અરવિંદ એટલે કે શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે। હવે કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રે પણ એમનું નોંધપાત્ર પ્રદાન રહેલું છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ પુરસ્કૃત કરવામાં આવેલા છે। હવે આપણું પ્રસ્તુત કાવ્ય પાંચમું ગુર્જરીના ગૃહકુંજે। આ કાવ્ય વસુધા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે। વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે અને આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે। સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે કે જનની જન્મભૂમિ સ્વર્ગદપી ગરિયસી, એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે। પહેલીવાર જ્યાં આંખ ખોલી, પહેલીવાર જો આપણો જન્મ જ્યારે થાય છે ત્યારની વાત છે, પહેલીવાર ત્યાં પગલીઓ પાડી, પહેલીવાર યૌવનનો ઉછાળ જ્યાં અનુભવ્યો, એ ઘર પ્રદેશ સતત કાવ્ય નાયકના મનમાં ગુંજ્યા કરે છે। આ એ ઘર પ્રદેશ છે જ્યાં અનેક ઋતુઓ પસાર કરી ડુંગરો ખેતરોમાં ભમ્યા છે અને નદીઓમાં નાહ્યા છે, અનેક સુખ દુઃખ મળ્યા ને માટે જ આખી દુનિયા ભમ્યા, પણ પોતાના ઘરને પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા નહીં, એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે। આ કાવ્યની અંદર સુંદરમ પોતે સંસ્કૃત સાહિત્યની પંક્તિ મુજબ કે જનની જન્મભૂમિ ચ સ્વર્ગદપી ગરિયસી, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે। એ માણસે કે જ્યાં પોતાનો પ્રથમ આંખ ખુલે છે
જ્યાં પોતે પ્રથમ પગલી પાડી છે, જ્યાં એ રમ્યા છે, ભમ્યા છે, જ્યાં ડુંગરો ખેતરોમાં રખડ્યા છે, જે નદીઓમાં નાહ્યા છે, જે નાનપણમાં એમને સુખ દુઃખ બધું જેના મનમાં ગુંજ્યા હોય અને આખી દુનિયામાં એ ભમ્યા હોય અને ભોગવ્યા હોય એ જન્મભૂમિની વાત કવિયામાં કરે છે. એટલે કવિ આપણને આની અંદર જન્મભૂમિની એ ઓળખ આપણામાં છતી કરવા માગે છે કે આપણે જીવનમાં કોઈ પણ જગ્યાએ ચાલ્યા જાય તો યાદ રાખવું કે એ બધી આપણી કર્મભૂમિ છે, પણ આપણી જન્મભૂમિથી વિશેષ કાંઈ છે નહીં. અને જન્મભૂમિ અને જનની એટલે કે માતા અને આપણે જે જગ્યાએ આપણો જન્મ થયો છે એ આપણું વતન, એ સ્વર્ગથી પણ ચડિયાતું છે. અહીંયા આપણે પરિચય પૂરો કરી છે, કાવ્ય આવતા લેક્ચરમાં જોશું. અસ્તુ.